वडोदरा शहर पोलिसना जवानो पूर होय के अन्य कोई आफत हमेशा खड़े पगे प्रजानी सेवा अने सुरक्षा में तत्पर होय छे। जेनु एक उदाहरण गत रोज जेल रोड पर जोवा मळ्युं हतुं, ज्यां अकस्मात ग्रस्त युवती ने एम्ब्युलेंस नी राह जोया विना पीसीआर वान में बेसाड़ी अने सयाजी हॉस्पिटल में सारवार अर्थे खसेड़वामां आवी हती। आ घटना राज्यना गृहमंत्री हर्ष संघवी ने ध्यान में आवता ट्वीट मार्फते सराहनीय कामगिरी करनार एएसआई सुरेशभाई हिंगलाजियानी कामगिरी ने बिरदावी हती। पोतानी फरज दरमियान साथे कफन लईने फरता पोलिस जवाननी कहानी तो शहरीजनो जाणे ज छे। एएसआई सुरेशभाई हिंगलाजिया अगाउ मकरपुरा पोलिस मथक में फरज बजावता हता, ज्यां तेओ हाईवे पेट्रोलिंग में फरज बजावता समय જ્યારે કોઈ રાહદારીનું ફેટલ સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે ન હતું, જેથી એએસઆઈ સુરેશભાઈ ત્યારથી જ પોતાની સાથે ફરજ દરમિયાન એક કફન સાથે લઈને ફરે છે। તેઓની આ માનવ સેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી છે। ગત રોજ ફરી વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજિયાએ માનવતા મહેકાવી હતી। સુરેશભાઈ હિંગલાજિયા રાવપુરા સી ટીમની પીસીઆરમાં ફરજ બજાવતા હતા ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લીપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી। અનેક વાહનો રસ્તા પર પડી જતા રાહદારીઓને ઈજા પહોંચી હતી। 108ને જાણ કરી એમ્બ્યુલન્સ આવે તે પહેલાં ગંભીર રીતે ઘવાયેલી એક યુવતીને એએસઆઈ સુરેશભાઈ પોતાની પીસીઆરમાં બેસાડી અને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ખોળામાં ઉઠાવી ઇમરજન્સી વોર્ડ સુધી લઈ ગયા હતા। સમગ્ર ઘટનામાં અકસ્માતગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી હતી। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી 100-100 સલામ પાઠવી બિરદાવ્યા હતા। કાલે હું રાવપુરા સી ટીમમાં ઇન્ચાર્જ તરીકે નોકરી હતી અને અમે પેટ્રોલિંગ ફરતા ફરતા પોલીસ ભવનની સામે નીકળતા તો સવારના ટાઈમે વરસાદ પડેલો હોય અને જેથી રોડ ઉપર પાણીથી રોડ ચીકણો બની ગયો હોય અને આવતા જતા રાહદારીઓ સ્ટુડન્ટો જે અમારી સામે રોડ ઉપર એક્ટિવા સાથે સ્લીપ થઈ અને પડી ગયેલ હોય તેઓને 2-3 છોકરીઓને સામાન્ય ઈજા થઈ હોય અને એક છોકરીને વધુ ઈજા થઈ હોય, તેથી તે છોકરીઓને અમે અમારી સી ટીમની ગાડી તથા રાવપુરાની પીસીઆર વેનમાં બેસાડી અને એસએસજી હોસ્પિટલ સારવાર માટે તાત્કાલિક ત્યાંથી લઈ ગયેલા હતા। એમાં એવું હતું કે એમને જે પડવાથી જે નીમા અને જે માથામાં લાગેલ હતું અને એના કારણે તાત્કાલિક સારવારમાં સારવાર કરાવવાની જરૂરી હોય જેથી એમને તાત્કાલિક ઉચકી અને તાત્કાલિક સારવાર વોર્ડ નંબર 11માં તેઓને એડમિટ કરી દીધેલા। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।